स्वागत है तमारू कल्पतरु एकेडमी ना ऑनलाइन लर्निंग प्लेटफॉर्म में। मित्रों आज ना वीडियो में आपणे गुजरात पाक्षिक नो 1 एप्रिल 2022 नो जे अंक छे एमना परीक्षा लक्षी महत्वना वनलाइनर प्रश्नों एमनी चर्चा करीशुं, जेमा खेडूतोने 15,000 सुधीना स्मार्टफोननी खरीदी पर केटली सहाय मळवापात्र छे, आंतरज्ञातीय लग्न सहाय वधारीने केटली करवामां आवी, सिंगरोड पाणी पुरवठा प्रोजेक्ट क्या आकार लई रह्यो छे अने अगरियाओने सोलार पंपनी खरीदी पर केटली सहाय आपवामां आवे छे। तो आना जेवा मोस्ट एमपी जे प्रश्नों छे एनी आपणे चर्चा करवाना छीए। तो शुरू करिए, भारतना कया राष्ट्रपति द्वारा गुजरातनी विधानसभा सौ प्रथम वखत संबोधवामां आवी हती? तो तमने बधाने ख्याल छे, ताजेतरमां रामनाथ कोविंद द्वारा गुजरातनी मुलाकात लेवामां आवी अने 24 मार्चना रोज એમણે વિધાનસભાને સંબોધિત કરી। મિત્રો મેન્સની દ્રષ્ટિએ પણ આપણે વિડીયો અપલોડ કરવાના છીએ, એટલે GPSC 1-2ની તૈયારી કરતા મિત્રોએ પણ નાસી પાસ થવાની જરૂર નથી। કેવી રીતે આ મુદ્દાનો ઉપયોગ મેન્સમાં કરી શકાય એ તમને એ વિડીયોમાં જણાવીશું। ત્યારબાદ ભારતીય પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ડૉક્ટર હોમી જાંગીર ભાભા એમને ભારતીય અણુ કાર્યક્રમના પિતા તરીકે ઓળખાય છે, અને સાથે સાથે ડૉક્ટર વિક્રમ સારાભાઈ એમને ભારતીય વિજ્ઞાન ખાસ કરીને અવકાશ સંશોધનના પ્રણેતા તરીકે સન્માનિત કરવામાં આવેલા છે। એટલે બે વૈજ્ઞાનિકોના નામનો ઉલ્લેખ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલો, તો એ બંને ખાસ આપણને ખ્યાલ હોવા જોઈએ। ત્યારબાદ ભારત દૂધ ઉત્પાદન અને વપરાશમાં વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો પ્રથમ સ્થાન ધરાવે છે 1960 બાદ જે ગુજરાત રાજ્યની અંદર સ્થાપના ગુજરાત રાજ્યની સ્થાપના થઈ એ પછી શ્વેત ક્રાંતિના પગરણ થયા, અને શ્વેત ક્રાંતિમાં અમૂલ ડેરી એ આગળ પડતું સ્થાન ધરાવે છે, રાઈટ? તો ટોટલ ઓવરઓલ ભારતની જો વાત કરવામાં આવે તો દૂધ ઉત્પાદન અને વપરાશમાં એ પ્રથમ સ્થાન ધરાવે છે। કયા ભારતીય સશસ્ત્ર દળને સૌ પ્રથમ વખત પ્રેસિડેન્ટ કલર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો? તો ભારતીય નૌકાદળને આ એવોર્ડ આપવામાં આવેલો હતો, તાજેતરમાં જે આપવામાં આવેલો છે બીજી વખત છે। મિત્રો ખાસ ધ્યાન આપજો, INS વાલસુરા જે જામનગર ખાતે આવેલી પ્રતિષ્ઠિત સંસ્થાન છે, નૌકાદળનું મથક છે, રાઈટ? તો વાલસુરા ખાતે આ પરેડ યોજાઈ, જેમાં નિશાન અધિકારી તરીકે કોણે આ ભાગ લીધેલો? તો કે લેફ્ટનન્ટ અરુણસિંહ સાંભિયાલ, નામ ખાસ યાદ રાખજો, લેફ્ટનન્ટ અરુણસિંહ સાંભિયાલ એમને પરેડમાં નિશાન અધિકારી તરીકે પરેડની આગેવાની લીધી હતી। એ પછી નૌકાદળને પ્રથમ વખત જ્યારે એવોર્ડ આપવામાં આવ્યો એ ક્યારે આપવામાં આવેલો? તો એનો ઉલ્લેખ પણ આપણા પાક્ષિકમાં કરેલો છે, 27 મે 1951ના રોજ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રેસિડેન્ટ કલર એનાયત કરવામાં આવેલો હતો। આ બીજી વખતનું છે મિત્રો, ખાસ ધ્યાન આપવાનું છે, રાઈટ? એટલે તમને સૌ પ્રથમ વખત પૂછાય તો 27 મે 1951 ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા, અને બીજી વખત ક્યારે અપાયું? તો કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા। એ પછી તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે મિત્રો કે જામનગર ખાતે આર્મી એટલે કે પાયદળ અથવા ભૂમિદળ જે આપણે કહીએ છીએ, રાઈટ, એમનું પણ મથક આવેલું છે, એ મથક કયા સ્થળે આવેલું છે મને કમેન્ટ કરીને જણાવજો। ઘણા મિત્રો એવું કહે છે કે સર તમે જ પ્રશ્નના જવાબ આપી દો, પણ મિત્રો આપણું જનરલ નોલેજ એટલું તો પાવરફુલ હોવું જોઈએ કે આવા સ્થાનની માહિતી આપણને હોય, અને જો ન હોય તો એકવાર જવાબ શોધી દો, તમે ગૂગલ કરી લો તો વધારે તમને ખ્યાલ આવશે, એટલે તમારું જે નોલેજ છે એ થોડું બિલ્ડઅપ થશે, રાઈટ? તો ભારતીય નૌકાદળ એ વાલસુરા ખાતે છે। ઇન્ટ તમને એટલી આપી દઉં કે પાયદળનું વડું મથક પણ જે પશ્ચિમ કમાન્ડ છે એનું વડું મથક પણ જામનગર ખાતે જ આવેલું છે, તમારે માત્ર મને નામ કમેન્ટ કરીને જણાવવાનું છે। નેક્સ્ટ છે, માધવપુરનો મેળો ક્યાં યોજવામાં આવે છે? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાત કાર્યક્રમ અંતર્ગત આ માધવપુરના મેળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જેમાં એણે પશ્ચિમ અને પૂર્વ ભારતના બે છેડાઓને જોડી અને એમણે બતાવ્યું કે માધવપુરનો મેળો જે છે એ માત્ર પોરબંદર ખાતે આયોજિત નથી થતો, પરંતુ એની સાથે સાથે ત્યાં જે પૂર્વ ભારતના રાજ્ય છે, રાઈટ, આસામ, તો એ આસામની એને સાથેનું જે કનેક્શન છે એમની પણ એમણે વાત કરી। શું કનેક્શન છે? તો પૂર્વોત્તરના રાજકુમારી રૂકમિણી એમની સાથે આ વિવાહ થયેલા માધવપુર ખાતે, અને એને જ માધવપુરના મેળા તરીકે ઓળખવામાં આવે છે। અહીં મિત્રો એક નવો શબ્દ તમને આપેલો છે, જે આપણે મેન્સ માટેનો વિડીયો બનાવીશું એની અંદર એના ઉપર ચર્ચા કરીશું, ખાસ કરીને તળપદા શબ્દો અને સમાનાર્થી અર્થ, રાઈટ, એના માટે શબ્દ મહત્વનો છે,
એટલે અહીં એનો આપણે ઉલ્લેખ નથી કરતા, પણ મેન્સના વિડીયોમાં હું એનો ઉલ્લેખ કરીશ, કારણ કે અહીં એની આપણે સ્ક્રીનશોટ નથી લઈ શક્યા, રાઈટ? તો ત્યાં હું તમને સંપૂર્ણ એની માહિતી આપીશ. આગળ વધીએ. ખેતરમાં ટ્રાન્સમિશન લાઇન અને ટાવર ઊભા કરવા માટે ખેડૂતોને આપવામાં આવતા 7.5% આર્થિક વળતરને વધારી કેટલું કરવામાં આવેલું છે? તો એને ડબલ કરી દેવામાં આવેલું છે, 15% જેટલું આ વળતર કરવામાં આવેલું છે. અને ગુજરાતનો ડાંગ જિલ્લો એને 100% પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો પણ જાહેર કરેલો છે. એ બાબત પણ ખાસ મિત્રો યાદ રાખજો. જો ભારતનું સૌ પ્રથમ 100% પ્રાકૃતિક ખેતી આધારિત રાજ્ય પૂછાય તો સિક્કિમ છે, અને ગુજરાતનો જિલ્લો પૂછાય તો એ ડાંગ છે. હવે ટ્રાન્સમિશન લાઇન જે ઊભી કરવામાં આવે છે, કારણ કે પવનચક્કીઓની સ્થાપના થઈ રહી છે, રાઈટ? ગુજરાત ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભર બનવા પ્રયત્ન કરી રહ્યું છે, તો પવનચક્કી વગેરેની જે ટ્રાન્સમિશન લાઇન પહોંચાડવામાં આવે છે, તો જે તે ખેડૂતને ખેતરની અંદરથી આ લાઇન જ્યારે પસાર થતી હોય તો એવા ખેડૂતને 7.5% આર્થિક વળતર આપવામાં આવતું, જે બમણું કરીને 15% કરવામાં આવેલું છે. ત્યારબાદ આગળ વધીએ તો રાજ્ય નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત 60-80 વર્ષની વયના લોકોનું માસિક પેન્શન વધારી અને કેટલું કરવામાં આવેલું છે? તો કે 60-80 વર્ષની વયના લોકો હોય એને મંથલી 1000 રૂપિયા પેન્શન આપવામાં આવે છે. પણ આના માટે કેટલીક મહત્ત્વની જોગવાઈઓ કરેલી છે કે એ નિસંતાન દંપતી હોવા જોઈએ, રાઈટ? અને જો સંતાન હોય તો 18 વર્ષથી નીચેની ઉંમરનું સંતાન હોવું જોઈએ, અથવા તો માનસિક મંદબુદ્ધિ ધરાવતું સંતાન હોય તો એવા વૃદ્ધોને નિરાધાર વૃદ્ધ ગણવામાં આવે છે. અને 60-80 વર્ષની વય ધરાવતા હોય તો એમને પહેલાં 750 રૂપિયા માસિક પેન્શન આપવામાં આવતું હતું, જે હવે વધારીને 1000 રૂપિયા કરવામાં આવેલું છે. અને 80 વર્ષથી વધુની વય ધરાવતા જો નિરાધાર હોય તો એમનું પેન્શન 1250 રૂપિયા કરવામાં આવેલું છે. જે જૂનો સ્લેબ હતો એ 1000 રૂપિયાનો હતો, એટલે બંને સ્લેબની અંદર 250 રૂપિયાનો વધારો કરવામાં આવેલો છે. નેક્સ્ટ છે, પછાત વિદ્યાર્થીઓને આપવામાં આવતી ગણવેશ સહાય વધારીને કેટલી કરવામાં આવેલી છે? તો 900 રૂપિયા ગણવેશ સહાય કરવામાં આવેલી છે. જે પેન્શનની અંદર વધારો કરવામાં આવ્યો છે એની સાથે સાથે જે 600 રૂપિયા જૂનો દર હતો એમાં 300 રૂપિયા વધારો કરી અને એ સહાયનો દર 900 રૂપિયા કરવામાં આવેલો છે. અને ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર જે તે શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી જે તે શૈક્ષણિક વર્ષમાં આની માહિતી મંગાવવામાં આવતી હોય છે, અને ત્યાંથી જ વિદ્યાર્થીઓને DBT થી આ રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. નેક્સ્ટ છે, આંતરજ્ઞાતીય લગ્ન સહાય વધારીને કેટલી કરવામાં આવેલી છે? જો આંતરજ્ઞાતીય લગ્ન કરવામાં આવે તો આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન પેટે 1,00,000 ની સહાય વધારવામાં આવી છે. જે પહેલાં 1.5 લાખ રૂપિયા આપવામાં આવતી હતી તેમાં 1,00,000નો વધારો કરી અને 2.5 લાખ રૂપિયાની સહાય કરી દેવામાં આવેલી છે. નેક્સ્ટ છે, ગંગા સ્વરૂપા બહેનોને પ્રતિમાસ કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે? તો જે વિધવા સહાય યોજના હતી એનું નામકરણ ફરીથી કરવામાં આવ્યું અને ગંગા સ્વરૂપા યોજના તરીકે એને ઓળખવામાં આવી છે. તો આ જે ગંગા સ્વરૂપા યોજના છે એ ગંગા સ્વરૂપા યોજના પ્રતિમાસ કેટલા રૂપિયાની સહાય છે? તો 1,250 રૂપિયાની સહાય કરી દેવામાં આવી છે. રાજ્યભરમાં કુલ 11,00,000 જેટલી ગંગા સ્વરૂપા બહેનો છે અને તેમને આ 1,250 રૂપિયાની સહાય કરવામાં આવે છે. આ ઉપરાંત એક નાનકડી એવી માહિતી અહીં આપણે કવર કરેલી છે કે ખેડૂતો જે લીંબોળીનું એકત્રીકરણ કરે છે, રાઈટ? જે કડવો લીમડો હોય છે એની લીંબોળી ખરી જતી હોય છે, તો એ ખરી ગયેલી લીંબોળીમાંથી લીમડાનું તેલ વગેરે બનાવવામાં આવે છે. તો એ GNFCના નીમ પ્રોજેક્ટ અંતર્ગત લીંબોળી એકત્રીકરણ અને ખરીદ વ્યવસ્થા તથા વિવિધ ચીજવસ્તુનું નિર્માણ કરી અને સ્વસહાય જૂથો દ્વારા વેચાણ કરવામાં આવે છે. તો તમને પ્રશ્ન પૂછાય કે નીમ પ્રોજેક્ટ કોના દ્વારા ચલાવવામાં આવે છે? તો GNFC દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. અને GNFCનું પૂરું નામ શું છે એ કમેન્ટ કરીને મિત્રો મને જણાવશો. આગળ વધીએ, એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો ગુજરાત રાજ્ય પ્રથમ રાજ્ય બન્યું છે. હેલિકોપ્ટર દ્વારા જે તે સ્થળેથી દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવાની આ સુવિધા પૂરી પાડવામાં આવે છે. લીડ્સ ઇન્ડેક્સ 2021માં ગુજરાતનું સ્થાન કેટલામું રહ્યું? તો લીડ્સ ઇન્ડેક્સ ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આ રેન્કિંગ બહાર પાડવામાં આવે છે. નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સ 2021માં પ્રથમ સ્થાન પર કયું રાજ્ય રહ્યું હતું? તો ગુજરાત રાજ્યએ પ્રથમ સ્થાન આમાં પણ પ્રાપ્ત કરેલું છે. એટલે બંને જે
બંને પ્રકારના જે કંઈ પણ ક્રમાંક આપવામાં આવે છે એ કોના દ્વારા આપવામાં આવે છે ખાસ ધ્યાન આપજો, તો ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા લીડ્સ ઇન્ડેક્સ આપવામાં આવે છે અને એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સ એ નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવે છે। હવે ગુજરાતે દેશભરમાં નવો ચીલો ચાતર્યો છે, તો કેવી રીતે નવો ચીલો ચાતર્યો છે, તો કે લીડ્સ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, રાઈટ, અને એ પણ સતત બીજા વર્ષે એણે પ્રથમ ક્રમ મેળવેલો છે। દેશના તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉચ્ચ કક્ષાની ગુણવત્તા ધરાવતી સપ્લાય ચેઇન, ઓછા ખર્ચે લોજિસ્ટિકની સુવિધા પૂરી પાડી છે અને નીતિ આયોગના જે ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે, તો એમાં નાણાકીય વ્યવસ્થાપનના માપદંડોમાં પણ ગુજરાત સર્વપ્રથમ આવેલું છે અને ગુજરાત સરકારનો DARPG એમના દ્વારા જાહેર કરવામાં આવેલા ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં પણ ગુજરાત દેશભરમાં સર્વપ્રથમ રહ્યું છે। એટલે ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાની છે, લીડ્સમાં પણ પ્રથમ છે, ત્યારબાદ એક્સપોર્ટ પ્રિપેરનેસ કમ્પિટેટિવ ઇન્ડેક્સમાં પણ પ્રથમ છે અને ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં પણ ગુજરાત પ્રથમ રહ્યું છે। ત્યારબાદ મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત ઝુંબેશ અંતર્ગત 2025 સુધીમાં ગુજરાતમાં અંધત્વ દર ઘટાડી કેટલા ટકા લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તો 0.25% લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। 2025 સુધીનો આ ટાર્ગેટ છે અને એ માટેથી મોતિયા મુક્ત ગુજરાત અંધત્વ મુક્ત ગુજરાત એ સહાય યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેમાં મોતિયો ધરાવતા નાગરિકોને જે નેત્રમણી એટલે કે લેન્સ છે એ ફ્રી ઓફ કોસ્ટ બેસાડી આપવામાં આવશે। જે સરકારી હોસ્પિટલો છે, સિવિલ હોસ્પિટલો છે, ત્યાં એમનું વિનામૂલ્ય ઓપરેશન કરી આપવામાં આવશે અને નેત્રમણીનો જે કંઈ પણ ખર્ચો છે એ સરકાર દ્વારા સંપૂર્ણપણે 100% વહન કરવામાં આવશે। ત્યારબાદ બીજી એક બાબત છે કે બિનચેપી રોગો અને બીમારીઓના સ્ક્રીનિંગ સારવારનો પ્રારંભ પણ આરોગ્ય દિવસ દર શુક્રવાર જે છે એને સપ્તાહનો દર શુક્રવાર આરોગ્ય દિવસ તરીકે ઉજવાય છે, તો એ અંતર્ગત આ નિરામય ગુજરાત યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે, જેમાં ડાયાબિટીસ, હાર્ટ એટેક વગેરે જેવી બીમારીઓનું સ્ક્રીનિંગથી માંડી સારવાર સુધીના તમામ પગલાઓનો સમાવેશ કરી લેવામાં આવેલો છે। આગળ વધીએ, હવેથી ખેડૂતોને 15,000 સુધીના સ્માર્ટફોનની ખરીદી પર કેટલી સહાય મળવા પાત્ર છે, તો 6,000 રૂપિયાની સહાય મળવા પાત્ર છે। પહેલાં જે 10% હતી 1500 રૂપિયા, તે વધારીને 40% કરી દેવામાં આવી છે, એટલે કે 6,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે। તો 40% અથવા 6,000 બેમાંથી જે ઓછું હોય એ ચૂકવવામાં આવે છે। જો ખેડૂત 20,000ની રકમનો સ્માર્ટફોન ખરીદે તો સહાયનું ધોરણ 8,000 થાય છે, તો એવા સમયે એને 8,000 રૂપિયાને બદલે 6,000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવે છે। આગળ વધીએ, તો ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષથી જેન્ડર બજેટની આપવાની શરૂઆત કરવામાં આવી હતી, તો 2014-15 જે બજેટ આપવામાં આવે છે એ જેન્ડર બજેટ આપવામાં આવે છે, એટલે કે બજેટમાં સ્ત્રીઓને પણ સમાન અધિકાર મળી રહે, એમને પણ સમાન હક મળી રહે એ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે। ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોના પુનઃ લગ્ન કરવા માટે કેટલા રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે, તો જો ગંગા સ્વરૂપા વિધવા બહેનો પુનર્લગ્ન કરે તો એવા કિસ્સામાં એમને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે અને આ માટે વર્ષ 2022-23 બજેટમાં 250,00,000 રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલી છે। જો એ લગ્ન ન કરે તો એમને જે 1,250 રૂપિયા ગંગા સ્વરૂપા યોજના અંતર્ગત ચૂકવણી થાય છે એ કરવામાં આવે છે, પરંતુ જો એ લગ્ન કરે તો 50,000 રૂપિયાની વન ટાઈમ એ સહાય આપી દેવામાં આવે છે, એ પછી ગંગા સ્વરૂપા યોજનામાં એમનું નામ આગળ ચાલતું નથી। આગળ વધીએ, તો મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત વાર્ષિક કેટલી આવક ધરાવતા પરિવારના સંતાનોને ડિપ્લોમાથી ડિગ્રીમાં પ્રવેશ મેળવે તો પણ શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવશે, અહીં એટલી નહીં પરંતુ કેટલી આવશે, રાઈટ, ટાઈપ મિસ્ટેક થઈ ગઈ છે મિત્રો, તો 4.5 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા હોય તો એવા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના, જે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના હતી, તો એ બધીને મર્જ કરી અને સિંગલ મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના જાહેર કરી દેવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને અલગ અલગ પ્લેટફોર્મ પર જે અલગ અલગ ફોર્મ વગેરે ભરવા પડતા અને સહાયનું ડુપ્લિકેશન થતું હતું એને હવે અહીંથી અટકાવી શકાશે। તો 10 પછી વિદ્યાર્થીએ ડિપ્લોમામાં પ્રવેશ લીધો હોય અને ડિપ્લોમાથી ડિગ્રીમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓની જો વાર્ષિક આવક 4.5 લાખ રૂપિયા પરિવારની આવક હોય તો તેને આ શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવશે। નમો વડ વન અંતર્ગત કેટલા વડવાળા વનની સ્થાપના કરવામાં આવશે, તો 75
वन नी स्थापना करवामां आवशे, राइट। जे आजादीनो अमृत महोत्सव छे तो एना 75 वर्ष छे, एटले ए माटेथी ज आ 75 वनोनी स्थापना करवामां आवशे। लीड्स नुं पूरुं नाम शुं छे तो लॉजिस्टिक इज अक्रॉस द स्टेट। त्यारबाद તાજેતરમાં કયા ઓપરેશન અંતર્ગત યુક્રેનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને ફસાયેલા ભારતીય નાગરિકોને ભારતમાં પરત લાવવામાં આવ્યા છે? તો ઓપરેશન ગંગા અંતર્ગત આ વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવેલા છે, અને એ જે ઓપરેશન પાર પાડવામાં આવ્યું એના કારણે વિશ્વભરમાં ભારતની જે ડિપ્લોમસી છે એના પણ વખાણ થઈ રહ્યા છે। ટ્રેક્ટરના સ્થાને ઉપયોગી થાય તેવો સનેડો જે એક કૃષિ સાધન છે तो एनी खरीदी माटे गुजरात सरकार द्वारा केटला रूपियानी सहाय आपवामां आवशे। हवे मित्रों पहला तो सनेडो शुं छे ए समझी लो। नाम एनुं सनेडो एटला माटे पाड़वामां आवेलुं छे के देखावमां ए ट्रेक्टर जेवुं छे, परंतु ट्रेक्टर करता ए खूब ज नानुं होय छे। तमे गूगल उपर सनेडो एग्री मशीन एवुं सर्च मारशो तो पण तमने एनी इमेजिस प्राप्त थई जशे, राइट। एटले अलगथी कोई आ साधन नथी, परंतु ट्रेक्टरनी मिनी आवृत्ति छे। तो आवा साधन माटे खरीदी माटे सरकार द्वारा सहाय जाहेर करवामां आवी छे, जे 25,000 रुपया सुधीनी सहाय छे। अने एटला माटे थी के मोदी द्वारा जे मेक इन इंडिया अने वोकल फॉर लोकल, राइट, आ जे मिशन आपवामां आवेला छे तो एने प्रोत्साहन मळे एटला माटे थी आ सहाय जाहेर करवामां आवी छे। कारण के ट्रेक्टर जे छे ए घणीवार विदेशी कंपनीओना पण अहीं भारतीय बजारमां वेचाता होय छे, परंतु सनेडो जे कृषि साधन छे ए संपूर्णपणे भारतमां तैयार थयेलुं छे। ભારત કરતાં આપણે ગુજરાત કહીએ તો પણ ચાલે, તો ગુજરાતમાં રાજકોટના મોટી મોટી જે કંપનીઓ છે એમના દ્વારા એ તૈયાર કરવામાં આવેલી મશીનરી છે। આગળ વધીએ તો સુપોષિત માતા સ્વસ્થ બાળક યોજના અંતર્ગત બાળકના જન્મના કેટલા દિવસ બાદ સુધી સાર સંભાળ માટે પોષણ કીટ સરકાર દ્વારા આપવામાં આવશે? તો બાળકનો જન્મ થઈ જાય ત્યાંથી 1000 દિવસ, રાઈટ, એટલે કે અંદાજિત 3 વર્ષ સુધીના સમયગાળા દરમિયાન આ પોષણ કીટ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે। હવે આ પોષણ કીટમાં શું હશે? તો કે 1 કિલો તુવેર દાળ હશે, ત્યારબાદ 2 કિલો ચણા અને 1 કિલો સિંગતેલ એ ધાત્રી માતા અને સગર્ભા માતાઓને પૂરું પાડવામાં આવશે, અને એ દર મહિનામાં આ કીટ પૂરી પાડવામાં આવશે। પોષણ કીટ કહેવાય છે, અથવા રો રાશન તરીકે પણ એને ઓળખવામાં આવે છે। ત્યારબાદ ભિક્ષા નહીં શિક્ષાના મંત્ર સાથે શહેરના સિગ્નલ પાસે ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને શિક્ષણ આપવા માટે મોબાઈલ સ્કૂલ બસ સાથે કયા પ્રોજેક્ટની શરૂઆત સરકાર દ્વારા કરવામાં આવી છે? તો ભિક્ષાવૃત્તિમાં સંકળાયેલા બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય એ માટે સરકાર દ્વારા આ એક સરાહનીય પગલું ભરવામાં આવેલું છે, જેને સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ એવું નામ આપવામાં આવેલું છે। તો આના કારણે શું થશે? તો કે જે બાળકો સિગ્નલ ઉપર ભિક્ષા માંગી રહ્યા છે, અથવા તો જેમને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે અધવચ્ચે શિક્ષણ છોડી દેવું પડ્યું છે અને આ પ્રવૃત્તિમાં બળજબરીથી ઘૂસવું પડ્યું છે, તો એવા બાળકોને ત્યાં મોબાઈલ સ્કૂલ બસમાં જ શિક્ષણ આપવામાં આવશે, જેથી એમનું જે ભિક્ષાવૃત્તિનું કાર્ય છે એ પણ અટકે નહીં અને એમનું શિક્ષણ પણ બગડે નહીં। નેક્સ્ટ છે, આવકના દાખલાની માન્યતાની મુદત 1 વર્ષથી વધારીને કેટલા વર્ષ કરવામાં આવી છે? તો તાજેતરમાં કોરોના મહામારી વગેરેને ધ્યાનમાં લઈ અને સરકારી કચેરીઓ ઉપરનું ભારણ ઘટે અને જનતા સામાન્ય નાગરિકને કોઈ હાલાકી ન પડે એ માટે સારો નિર્ણય લેવામાં આવ્યો અને 3 વર્ષની આ મુદત કરી દેવામાં આવેલી છે। સુજલામ સુફલામ જળ અભિયાનના 5મા તબક્કાનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો? તો 5મા તબક્કાનો પ્રારંભ ગાંધીનગરના કોલવડા ખાતેથી કરવામાં આવેલો છે। સુજલામ સુફલામ જળ અભિયાનની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી? તો 2018થી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને ઉનાળાની શરૂઆત થઈ છે તો એવા સમયે પીપીપી અને મોટી મોટી કંપનીઓની મશીનરીઓ જેમ કે જેસીબી વગેરે છે, ટ્રક લોડર વગેરે, તો એનો ઉપયોગ કરી અને જે તળાવ વાવ ત્યારબાદ સરોવરો છે, કૃત્રિમ બંધ છે, ચેકડેમ છે, એને ઊંડા કરવાના કામ, તળાવને ઊંડા કરવાના કામ, આ બધા કાર્યો કરવામાં આવે છે અને એ અંતર્ગત દર વર્ષે ગુજરાત રાજ્યની પાણીની સંગ્રહ કરવાની ક્ષમતા જે છે એમાં વધારો થઈ રહ્યો છે। ગુજરાતમાં કુલ કેટલી નગરપાલિકાઓ છે? તો 156 જેટલી નગરપાલિકાઓ આવેલી છે। તાજેતરમાં ગુજરાતની કઈ મહાનગરપાલિકા દ્વારા બોન્ડ બહાર પાડવામાં આવ્યા અને તે બોન્ડને બોમ્બે સ્ટોક એક્સચેન્જ દ્વારા લિસ્ટ કરવામાં આવેલા છે? તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ બોન્ડ બહાર પાડવામાં આવ્યા, જેમાં સરકારી રેટ 6.5% હતો અને 7.60% આ બોન્ડ ભરાયા, એટલે કે પ્લસમાં બોન્ડ ભરાયા હતા। આની પહેલાં અમદાવાદ અને સુરત પણ
2019 આવા બોન્ડ બહાર પાડી ચૂક્યું છે। સરકારી રેટ 7.20% થી લઈ અને 7.35% હતો, જેની સામે એ 8.70% જેટલા ભરાયા હતા। જે અમદાવાદ અને સુરતના બોન્ડ છે એની વાત છે। ગયા વર્ષે ગાઝિયાબાદના બોન્ડ પણ ભરાયા, જેમાં સરકારી રેટ 6.5% હતો, એની સામે 8.10% જેટલું સબસ્ક્રિપ્શન એમનું થયેલું હતું। તો મહાનગરપાલિકાઓ દ્વારા આ બોન્ડ વેચી જાહેર કરી અને નાણાં એકઠા કરવામાં આવે છે અને એ નાણાંનો ઉપયોગ વિકાસના કાર્યો માટેથી કરવામાં આવતો હોય છે, જેથી નગરપાલિકાના વિસ્તારમાં વસવાટ કરતા નાગરિક ઉપર વેરાનું ભારણ વધાર્યા સિવાય મહાનગરપાલિકા પોતે વધારાની આવક આ રીતે પ્રાપ્ત કરતી હોય છે। ત્યારબાદ આગળ વધીએ આપણે, તો તાજેતરમાં ચર્ચામાં રહેલ સિંગરોડ પાણી પુરવઠા પ્રોજેક્ટ ક્યાં આકાર લઈ રહ્યો છે? તો સિંગરોડ પાણી પુરવઠા પ્રોજેક્ટ વડોદરા ખાતે આકાર લઈ રહ્યો છે। ત્યારબાદ આગળ વધીએ, સ્ટાર્ટઅપ ઇનોવેશન યોજના 2020 અંતર્ગત પ્રતિ સ્ટાર્ટઅપને કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે? તો નવું સ્ટાર્ટઅપ હોય તો 20,000 રૂપિયાની સહાય પ્રતિ માસ આપવામાં આવે છે, રાઈટ? અને એમાં પણ જો ઓછામાં ઓછો એક ઇનોવેટર મહિલા સહસ્થાપક હોય તો 25,000 રૂપિયા પ્રતિ માસ ચૂકવવામાં આવે છે। એટલે સ્ટાર્ટઅપના ફાઉન્ડર મેમ્બર જે છે એમાં જો બધા મેલ પર્સન હોય તો 20,000 રૂપિયા, પરંતુ જો ઓછામાં ઓછું એક મહિલા ફાઉન્ડર હોય તો એમને 25,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે। નેક્સ્ટ છે સંશોધન અને વિકાસ યોજના 2020 અંતર્ગત રાજ્યમાં આવેલી R&D ક્ષેત્રે કામ કરતી સંસ્થાને પ્રોડક્ટ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવા માટે કેટલી સહાય આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે? તો માન્ય મૂડીરોકાણના 30%, જે સરકાર દ્વારા માન્ય મૂડીરોકાણ છે એ માન્ય મૂડીરોકાણના 30% સુધીની સહાયની જોગવાઈ અહીં કરવામાં આવી છે। તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રોડક્ટ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવા માંગતી હોય તેવી સંસ્થાઓ એમને સરકાર દ્વારા આ સુવિધા પૂરી પાડવામાં આવે છે। આ ઉપરાંત રાજ્યની GIDC અને અન્ય ઔદ્યોગિક વસાહતો કે પાર્ક વિકસાવવા માટે SIDBI, જેને ફૂલ ફોર્મ છે સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક, રાઈટ, તો એના દ્વારા પણ લોન મારફત સહાય ચૂકવવામાં આવે છે। તો SIDBIનું કાર્ય શું છે? તો કે GIDC કે અન્ય વસાહતો કે પાર્ક વિકસાવવા માટે લોન પૂરી પાડવાનું કાર્ય એ કરે છે। રાજ્ય સરકાર દ્વારા અગરિયાઓને સોલાર પંપની ખરીદી પર કેટલી સહાય આપવામાં આવે છે? જે સોલાર પંપ છે, જે અગરની અંદર પાણીનો ભરાવો કરવાનો હોય છે, રાઈટ, તો એમના માટે ડીઝલ પંપનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, તો એ ડીઝલ પંપના બદલે સોલાર પંપનો ઉપયોગ થઈ શકે તો એ માટેથી સરકારે 80%ની સહાય જાહેર કરેલી છે, રાઈટ। અને 5 સી ફૂડ પાર્કની સ્થાપના કરવાનું આયોજન પણ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલું છે। તો આ 5 સી ફૂડ પાર્ક કઈ જગ્યાએ સ્થાપવામાં આવશે કમેન્ટ કરીને મને જણાવજો મિત્રો। આગળ વધીએ, રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેતા ખેલાડીઓને વાર્ષિક કેટલા રૂપિયાની વૃત્તિકા સહાય આપવામાં આવે છે? તો 2,000 રૂપિયાની વૃત્તિકા સહાય આપવામાં આવે છે। જે ખેલાડી રાજ્યના ખેલાડીઓ છે અને પોતાની પ્રતિભાથી ગુજરાત અને દેશનું નામ રોશન કરે એ હેતુથી આ યોજના જાહેર કરવામાં આવી છે। એની સાથે સાથે શક્તિદૂત યોજના પણ ગુજરાત રાજ્યમાં અમલીકૃત છે। છેલ્લા 3 વર્ષમાં સૌથી વધુ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કયા રાજ્યમાં આવેલું છે? તો સૌથી વધારે FDI જે છે એ ગુજરાત રાજ્યમાં આવેલું છે। એ પછી બજેટની કેટલીક માહિતી છે મિત્રો, ઇન્ફોગ્રાફિક સ્વરૂપે આપણને પાક્ષિકમાં આપેલી છે, જેમાં સૌથી પહેલી મહત્વની બાબત છે કે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત જે 10 રૂપિયા ભોજનનો દર હતો ભરપેટ થાળીનો, રાઈટ, એ ઘટાડી અને 5 રૂપિયા કરી દેવામાં આવશે, જેથી શ્રમિકો ઓછા ખર્ચે પૌષ્ટિક આહાર લઈ શકે। ત્યારબાદ બીજી બાબત છે કે પ્રવાસનની ખુશબુથી ગુજરાત મહેકશે। તો આવી નાની નાની બાબતો અહીં તમને ભલે સ્લાઇડમાં કદાચ નાનું દેખાતું હશે મિત્રો, પણ આપણે જે મેન્સનો વિડીયો મૂકવાના છીએ અને ટૂંક સમયમાં આની PDF પણ તમને આપણા ટેલિગ્રામ ગ્રુપમાં ઉપલબ્ધ થઈ જશે। તો ટેલિગ્રામ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે આ PDFને વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકો છો। તો આ હતું આપણું પાક્ષિક 1 એપ્રિલનો અંક, અને ટૂંક સમયમાં YouTubeની હિસ્ટ્રીમાં નથી બન્યો એવું આપણે કરવા જઈ રહ્યા છીએ। કલ્પતરુ એકેડમી દ્વારા ન્યૂ ઇન્ડિયા સમાચાર મેગેઝિન છે એની ગુજરાતી આવૃત્તિનું પણ આ રીતે સંપૂર્ણ એનાલિસિસ આપણી ચેનલ ઉપર અપલોડ કરવાના છીએ। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન એનેબલ કરી દો, જેથી એ વિડીયોના નોટિફિકેશન પણ તમને મળતા રહે। મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં, ટિલ ધેન ગુડ બાય।